મહેસાણાના કડીના ધરમપુર ખાતે પેરાસૂટ ઉડાવતા પાયલોટનું પટકાઈ જવાથી મોત નીપજ્યું છે. પેરાસૂટને પતંગની દોરીનો ઘસરકો વાગતા પેરાસૂટ ડેમેજ થઈ ગયું હતું અને પાયલોટ ધડાકાભેર નીચે પટકાયો હતો. કડીની પીજે પટેલ સર્વ વિદ્યાલયના પષ્ટીપૂર્તિ કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. પીજે પટેલ સર્વ વિદ્યાલયના કાર્યક્રમમાં પેરાસૂટ પાયલોટ નીચે પટકાયો હતો. દોરીનો ઘસરકો વાગતા પાયલોટ નીચે પટકાયો, પતંગની દોરીનો ઘસરકો વાગતા જ પેરાસૂટ ડેમેજ થયું હતું અને આ દુર્ઘટના સર્જાઈ હતી. પેરાસૂટ પાયલોટ નીચે પટકાયો તેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. મહેસાણાના કડીની આ ઘટના, કડીના ધરમપુર ખાતે પેરાસૂટ ઉડાવતા પાયલોટનું નીચે પટકાતા મોત થયું છે. વધુ વાતચીત માટે સાથે સંકેત ફોનલાઈન પર જોડાયા છે. સંકેત, આ પેરાસૂટને પતંગની દોરીનો ઘસરકો વાગ્યો અને પેરાસૂટ દ્વારા જે પાયલોટ છે તેની પટકાયો, તેનું મોત થયું છે, વિગત જણાવશો ઘટના અંગે? જો વાત કરવામાં આવે તો કડી તાલુકાના ધરમપુર ખાતે જે શાળાનો ઉજવણી હતી, તે શાળાની ઉજવણી દરમિયાન પેરાસૂટ મંગાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના છે જે ગઈકાલે હોવાની થઈ હોવાનું અત્યારે હાલ જાણવા મળ્યું છે. અને જે દોરીનો ઘસરકો જે પેરાસૂટ ઉપર વાગ્યો છે તે ચાઇનીઝ દોરી હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે. અને આ જે સમગ્ર મામલો છે તે પેરાસૂટ જે સંચાલક છે તે ફોરેન કન્ટ્રીનો હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે. આ જે સમગ્ર મામલો છે તેમાં પેરાસૂટ નો ઉપર જે ચાઇનીઝ દોરી છે તે વાગવાના કારણે પેરાસૂટ ઘસરકો અડી ગયો હતો અને જેના કારણે આ જે છે પેરાસૂટનો સંચાલન જે પાયલોટ હતા તે સંચાલક નીચે પટકાયા હતા. આ જે સમગ્ર મામલો છે તે મોબાઈલમાં ફૂટેજમાં કેદ થવા ગયો છે અને જે સમગ્ર મામલો છે તેમાં અત્યાર હાલ વધુ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર હાલ જે પાયલોટ હતો તેનું સ્થળ ઉપર જ પટકાવવાના કારણે મોત થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આભાર સંકેત, માહિતી આપવા માટે.